lalu apa ni bebas tu. Halo, assalamualaikum. Dari jumpa papa ye, wasana jai sir. फ्रेंड्स गुड आफ्टरनून वेलकम टू माय न्यू व्लॉग। तो आज बपोरना वागी गया छे 12:30 खावा आव्या छे अने लंच पीरेडी छे अने दिवाळी काम काढ्यु छे। जुओ तमे जोई शको छो पण एक आफत आवी गई छे કે આજે પાણી બે અમે આવ્યા સુરત થી ત્યાંનું પાણી નથી પણ થોડું થોડું તોય હું કાઢતી હતી કેમ કે બાજુમાં લઈ ભરી આવતી હતી એલે એલે તો આજે બી એવું જ છે કે સવારમાં કપડાં ધોવાના એટલું જ પાણી હતું પછી પીવાનું અને વાપરવાનું પાણી હું બાજુના ઘરેલી ભરી આવી છું એલે એલે અને શૈલેષ અત્યારમાં જાગ્યા છે 10:30 જાગ્યા એ તો હજી ફ્રેશ થયા છે અને આજે એ સીધા લંચ જ કરશે અમારી યારે અને મમ્મી ને પપ્પા સવારમાં વહેલા આવ્યા એટલા માટે સવારમાં વહેલા શૂટ નથી થયો વિડીયો અને રાત્રે મોડે સુધી શૈલેષ 4-5 વાગ્યા સુધી એનો વિડીયો શૂટ કરતા હતા જે તમને અત્યારમાં જોઈ રહ્યા છો જે ગીર તાલાલા ગીર સોમનાથનો વિડીયો છે જે ઓલી ધેરિયાનો જે નાની બેબી છે જે 14 વર્ષની એનો વિડીયો શૂટ કરતા હતા એનો જે ઇમોશનલ અને ખૂબ જ દુઃખદ ઘટના બની છે એના વિશે આજે એણે કાલે રાત્રે એણે વિડીયો શૂટ કર્યો છે તો એ જરૂર જોવાનું ભૂલતા નહીં અને એ ઘટના એવી છે કે જે સાંભળે ને એના રૂવાડા બેઠા થઈ જાય એ સ્ક્રિપ્ટ લખતા હતા શૈલેષ અને હું એ બોલતા હતા અને હું લખતી હતી ત્યારે જ તે પણ મને પણ આમ ઇમોશનલી એટલું બધું આમ અંદરથી એમ ફિલિંગ આવી ને કે એવું ન કરવું જોઈએ એક પિતાને કે એક માતાને એની પુત્રી કે એને કેવી લાગી હશે તેણે એવું કર્યું છે અને માણસની અત્યારમાં પુત્રીને પુત્ર હાટું પુત્રીને પુત્ર હાટથી માનતા એવું કરે છે અને આને ભગવાને આપી છે તો એનું એને મૂલ્યાંકન ન થયું એમ માણા અત્યારમાં અંધશ્રદ્ધામાં કેટલા અંદર ઘૂસી ગયા છે આમ નીચેની આમ કે મારી આગળ બોલ નથી નિમ્ન કક્ષાએ પહોંચી ગયા છે કે હાવ છેલ્લી સપાટીએ પહોંચી ગયા છે અને મગજમાં શું આવ્યું છે હું નહીં અત્યારમાં અંધશ્રદ્ધા જેવું જાણ હોવું જ ન જોઈએ એની જગ્યાએ અત્યારમાં એવું છે ત્યારે ભણેલ ગણેલ પીઢી આવી ગઈ છે અત્યારમાં તો એ ભણેલ ગણેલ પરિવાર છે જે ખૂબ જ ભણેલું છે સારો બિઝનેસ છે તો પણ એની છોકરીની બલી ચડાવી એને હું જોઈને બલી ચડાવી હશે કે એ છોકરીનું મોઢું નહીં આવ્યું હોય અને એ સ્ક્રિપ્ટ વાંચ લખતા હતા અને એ વાંચતી શૈલેષ વાંચતા હતા લખતી હતી તો મને ઘણું આમ એમ થયું કે એ છોકરી કેટલી રોઈ હશે કેટલી ચીખો નાખી હશે એના પછી સ્ક્રિપ્ટ લખતો હતો ને ત્યાં કે અમારથી સાંભળાતું નથી અમારે તો રહેવાતું નથી મેં કીધું લાય તો હું છે એ લખી નાખું હું બધું કરી નાખું એટલે શૂટ મેં એકલા કર્યો છે કે નથી કે મારાથી રહેવાતું એમ એટલી બધી નિંદનીય ઘટના હતી તો વિડીયો તમે જોજો તમે શેર કરજો તમે શેર કરશો તો તે મતલબમાં બધાને જાગૃતતા આવશે બહુ સારી રીતે મેં બધાને ઘટના આખી જણાવી છે અને સારી રીતે સમજાવ્યા છે તો સારું ચાલો હવે આગળ એ વિડીયોમાં કન્ટિન્યુ કરશે તો સારું હવે છે એ મારે ડાયરેક્ટ લંચ જ કરવાનો છે કેમ કે હજી હું હમણાં જાગીને આવ્યો જ છું કેમ કે 4-5 વાગ્યા હતા વિડીયો અપલોડ મેં શૂટ કર્યો એક વાગ્યા આસપાસ મેં શૂટ કર્યો અને પછી 2-3 વાગ્યે મેં એડિટિંગ કરી રહ્યો અને 4 વાગ્યે અપલોડ થઈ રહ્યો એટલે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે વિડીયો અત્યારે હું સ્ટાર્ટ કરું છું સારું ચાલો મળીએ આગળ કન્ટિન્યુ કરશે તો સારું ચાલો હવે લંચ કરવા તમે પણ આને સીધું લંચ હશે મમ્મી ને પપ્પા અરે મેં તો હવાર શિરાઈ લીધું છે થેપલા ને ચા ને મેં બનાવ્યું હતું ફરીવાર પપ્પાની આવ્યા હતા થેપલાને એવું ઘણા ટાઈમથી નહોતું બનાવ્યું રોટલી ને ભાખરી ને વઘારેલી રોટલી ને મસાલાવાળી ભાખરી ને એવું જ હતું તો આજે મેં કીધું થેપલા બનાવું મમ્મીની સવારમાં વહેલા પહોંચી ગયા હતા 5:30ની આસપાસ તો અને બાકી હતું જમવાનું તો હવે સીધું લંચમાં બેઠા છે અને મમ્મી પપ્પા ગયા છે એક અમારે કુટુંબી ત્યાં મરણ કામમાં ગયા છે એક અમારે મરણ થઈ ગયું છે ને તે પાણી ડોળમાં ગયા છે મારા મમ્મીના સગામાં એટલે મારા મામાને કરી હતી સગામાં તો એ ત્યાં ગયા છે અને સવારમાં આવ્યા છે અને સવારે હું 4:30 હૂતો અને પપ્પાનો ફોન આવ્યો 6 વાગે 1 કલાક હૂતા પછી પપ્પાને મેં 4 વાગે ફોન કર્યો હતો મેં પપ્પા ક્યાં જ પહોંચ્યા કે ભાવનગર જે બધા નીકળ્યા છે તો તમે ગાણી થવાની છે મેં કીધું 4 વાગે મેં હજી 1/2 કલાક કે 15 મિનિટ લાગી જાઉં તો પછી મારે લાંબુ થવું નહીં એટલે પછી પપ્પા કહે છે 12 લાગશે પછી સૂઈ ગયો અને પછી 6 વાગે જગાડ્યો અને મને એટલું બધું બળ પડતું હતું પણ શું કરવાનું પછી પપ્પાને લેવા જ્યો લઈને આવ્યો અને પછી સૂઈ ગયો પછી ડાયરેક્ટ 11 વાગ્યા તો સારું ચલો આગળ મળીએ બહુ લાંબુ થઈ ગયું છે મળી જાય ને હો સુરતી લાલાઓ
સુરતી લાલ અપાણે વેવે જો લંચ પતી ગયું છે, ફટાફટ કામ કરીએ છીએ. કામ કરી આમ જો આજે તો ધોઈને કાઢી હતી, કપડાનો ઢગલો છે ઉપર, તડકાના બહુ તપી ગયા હતા, તો હજી લઈને આલી આવું છું. તો શૈલેષ ગયા છે વિડીયો અપલોડ કરવા એના ફ્રેન્ડને ત્યાં, અને હું મમ્મી પપ્પાની રાહ જોતી તે ત્યાં લગી, પણ હજુ આવ્યા નથી. તો હવે ઉપર આવી છું, નીચે સાફ સફાઈ થઈ ગઈ છે થોડી થોડી હજી બાકી છે, અને કપડાં તપતા હતા તો આજે લાડ બધા કપડાં હતા, તો કપડાં લઈને આવી છું. હજી કપડાંને ઠેકાણે પાડવા છે, તો ઠેકાણે પાડીને પછી પાછા આપણે મળીએ. જોત સાફ કરવાનો છે, ઘડીક લાંબી થઈ આવી, હવે લાંબી થાય ને હવે જો આ વોદ લઈ અમે બેઠીશું, વોદમાં પડવાનું છે, વોદ સાફ કરવાનો છે, વિડીયોમાં બનાવી મજા આવશે. દોડા દોડાવે છે, કડી કાયાન કડી કાયાન. નીચે મૂક્યો, કાંઈ વાંધો નહીં, ત્યાં મૂકો. ઈ ન્યાની ન્યાની હીટ ઓલે મોટરની પીન જ નાખો. થઈ ગયું રેડી. હવે આ ગલપની સ્વિચને નાખીને આમાં કરશે લાઇટ, કેમ કે બહુ ઊંડો છે ને એટલે અંધારું પડે, અંદરની સાઈડ, બહારની સાઈડ તો ન પડે. ચાલો હાલો, ચાલુ જ છે બોર્ડ, હમણાં ખબર જ થઈ લાઇટ. હાલો હવે અંદર આપણે ઉતરવાનું ટ્રાય કરીએ, કેમ કે પગથિયા બહુ આઘા આઘા છે એટલે કઈ દશ નહીં હુજે, કેમ મારે પડવું. ઉતરી પછી અહીં ગલપું આમ. હા હા, મૂકી દેજો બરોબર. બરોબર ને, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે લાઇટ કરો તો અંદર અંજવાળો કેવું પડે. સારું ચાલો લાઇટ કરો, જાઉં હું જોઈ લઉં અંજવાળો કેટલું પડે છે. ઓહો હો હો, સરસ. માટે સ્પેશિયલી ચા બનાવી છે કડક, ગરમા ગરમ. આવી જાઓ ચા પીવા. વોદમાં મારે જવાનું હતું સાફ કરવા, વોદ સાફ કરવા મારે પડવાનું હતું. પપ્પા કે તમે રહેવા દો, વાગી જશે, અને એ પડ્યા છે વોદમાં સાફ કરવા હાટું. તો બહાર આવ્યા છે તો ચા બનાવવાનું કીધું, ચા બનાવી નાખીએ. તો સારું ચાલો પપ્પાને ચા બનાવી નાખીએ, તમારે પીવો હોય તો આવતા રહ્યો. ચલો ફ્રેન્ડ, એક મોટા કારીગર ધાબે ઊભા છે, એને ચા પાઈ આવી, કેમ કે એને પપ્પાએ ઉપર ટાંકો જોવા મોકલ્યા છે, ટાંકે ઊભું રહેવાનું કીધું છે, કારુને ટાંકે ઊભા છે. તો ચા બનાવીને પાઈ દે, થોડા ખુશ કરી દે, કેમ કે ઉદાસ થઈ ગયા છે. એને નીચે રહેવું હતું અને મને કે તું ઉપર રહે, પણ પપ્પા કે મારે તું ઉપર જા. ત્યારે ચાલો એને ચા પાઈ દે. ક્યાં જઈને બેઠા, તમને ટાંકો જોવાનું કીધું હતું, રિપેર નું ક્યાં કરું છું. ટાકા માં પાણી આવે છે ખબર છે, પાકું જો રિપેર. ચા આવી તમારા માટે, ચાલો જો રિપેર કરે છે. ઓ ભાઈ, ઓહો, ચાલો વહી ગયું પાણી. હું તમને ફ્રેન્ડ, ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયેલ છે અને ચા આવી ગયેલ છે અને પાણી હવે આવતું બંધ થઈ ગયું છે. પપ્પાને ફોન કરી દો, પપ્પાને ફોન કરી દારા એટલે હું વાત કરી લઉં. અને હાલો મિત્રો, ચા પી લઈ અને આબાને રિપેરિંગ બી થઈ ગયું, કેમ કે હમણાં સુરત હતા ને ત્યાં વરસાદ એક રેડી બહુ સારી મસ્ત મજાને આવી હતી, ત્યાં તૂટી ગયું હતું.
મિત્રો, ચા આવી ગઈ છે પણ ત્યાં કેમેરા સામે જોઈશ તો સા ઢોળાઈ જાય એમ છે. બરાબર છે, સારું ચાલો ચા ના કોટો ચડાવી દઈ. શું કરે બપ્પાની સાપત કરે. ચાલો હાલો જાય જલ્દી. અંદર બધું ધોઈ નાખીએ પછી ખાલી પોતું ફેરવાનું રે. હાલો આ સડાવન રહી જો પપ્પા ભાઈ આવ્યા છે ને આ જાય છે. કેચ કરી દે ઈ પણ સડાઈ દે. એ પેલું ભાઈ રહી ગયું સમજ્યો. બસ અહીંયા સડાઈ દે. નહીં સડે ઓલું ચડાવું જો. તું જોઈ જાવ પપ્પા કીધા એ નહીં ચડે. નહીં ચડે હાલ એનું અંબાઈ દો તને. હાલો ભાઈ એનું અંબાવું જો. આવડું આપો તું ચડાવી દે. પપ્પા કીધું આનું આ ચડાવી દે. એ નહીં હાલે એમ કે ચડી જોઈ. ઓકે હાલ તો હવે આવી દા બાય. આ બાજુ રેવા દેવા ચારને પગડો દેવો જોવે. બસ કાટલો પણ ત્યાં અંધારું થઈ જાય પછી તાર એ તો હમણાં કાટ લેશે ભાઈ. ત્યાં હાલ તો આવતી રહે. ફર્સ્ટ ક્લાસ હોજ છે, સાફ થઈ ગયો છે ને બાય છે, કપડા હાકીને લાગ્યા છે. અને બપ્પા બિચારા એને અંદર ઉતર્યા હતા આખા પરિસેવા રેપ જેમ ગરમ. કેટલો હોજ છે, કેટલો હોજ છે. એટલે આ ટ્રાય મારવા ગઈ હતી. બરોબર છે. તો હવે એને જવાનું હતું પણ બપ્પા કે હવે છોકરાને રહેવા દો ને. ખોટા હેરાન થઈ જાય. બપ્પા કે મારા બાઇકમાં હતું કેમ કે વાડીએ છે ને કૂવામાં ઉતરવાનું હોય એવું બધું હોય ને રાંઠવા બાંધીને તો પપ્પાની ઉતરતા જ હોય એટલે એને એટલું બધું તકલીફ ન પડે. તુલસી ન કહ્યું તો મારે જવું પડે તો મારો વાંધો ન આવ્યો. પપ્પાને જવું પડે. બાઈક કપડાં હાંકેલા નાખ્યા છે. સારું હાલો તો આગળ જે કાંઈ છે બતાવશું બાકી. આપણે ઘંટી ટાઈમ મારે છે બાવી. નકર બાજરો દળાવવા બહાર જવું જો કે ટાઈમ મારું. નકર કે બહાર જવું તો એટલો બાજરો ટ્રાય મારી જવા છે. જોઈ જુઓ બા શોટ બોટ ન લાગે. રેડી હે બા કરી દો. તો કઈ સારું હાલો આવે તો લાગે છે. જોઈએ હવે. સારું હાલો ઘંટી ફર્સ્ટ ક્લાસ હાલી ગઈ છે એટલે હવે બહાર દળાવવા જવાનું નથી. કેમ કે 20-25 દિવસ તો બહેન હોય ને એટલે પછી માથાકૂટ થાય કદાચ કે ભાઈ કે ઉભો રખડી દળાવવા બહાર જવું પડે. પણ વાંધો નહીં આવે ને. સર્વિસ આપવી પડે એને. તે એવું બધું થાય સુરતથી આવે ને એટલે બધાને સર્વિસ જ આપવી પડે. સારું હાલો. અડધી રાતે પણ શાંતિ ને જો મને સૂપ બનાવવાનું છે. આની ફરમાઈશ છે. ઘડિયાળમાં જો કેટલા વાગી ગયા છે.
ખોટું બોલે છે, 10:30 થયા છે અને અત્યારમાં સૂપ બનાવવાનું કે થાકી ગઈ તો એને ટેન્શન જ મારી. સારું ચાલો આપણે સૂપ બનાવી નાખીએ. પાણીની હીટ કરવા મૂકી દીધું છે એકદમ ગરમ થવા, 1600 ડિગ્રી ઉપર થોડું ગરમ થઈ જાય પછી આ સૂપનું પેકેટ છે જે મંજાઓ સૂપ છે એને એમાં એડ કરી દેવાનું છે. તો સર ચાલો વિડીયોમાં બનાવી લેજો. इस सूप में है हरी धनिया, हरी का मिर्च, हरी गार्लिक अने इसको क्या बोलते हैं, गाजर है और ओरेगानो है, हाँ ओरेगानो है, चिली फ्लेक्स नहीं ओरेगानो छे. તો આ બધું આમાં એડ કરેલું તૈયાર આવે છે. કોબી પણ છે. તો આ છે હોટલવાળું સૂપ રેડી. હોટલ વાળા સૂપ ઘર પે બનાય એસે હી નહીં બોલતે. દેખો ઓલરેડી બન રહા હે ફ્રેન્ડ્સ, સૂપ તૈયાર થઈ ગયું છે. ચલો જોઈ શકો છો. અને અહીંયા છે આ સૂપની સેવ છે જે સૂપમાં એડ કરીને ખાવાની હોય છે. જેની ફરમાઈશ હતી એ જો કોમ્પ્યુટરે ચડીને બેઠા છે હજી. તો સારું ચાલો આપણે વિડીયો આજે અહીંયા સુધી રાખશું. વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આમના ચેનલમાં પણ જઈને જોજો અમારો વિડીયો. આજે પ્રમોશન કરું છું એટલે કે આજ મારો એક વિડીયો બહુ આગળ વધી ગયો છે. તો સારું ચાલો વિડીયો પૂરો કરો. વિડીયો કમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધેરિયા વાળો વિડીયો છે ને એ સમથિંગ 1.5 લાખ ઉપર વ્યૂ આવી ગયા છે. તો થેન્ક યુ. સારું ચાલો ત્યાંનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને મારે પૂર્ણાવધિ કરવાનું બાકી છે. મારે અલગથી કરવી પડશે બરાબર. બાકી એડિટિંગ કરવા જે બેહવાનું બાકી છે. આ તમે વિડીયો જે છેલ્લો જોવો છો ને જે છેલ્લો એ પૂર્ણાવધિ કરે છે એ બી બધા વિડીયો અંદર નાખવાના કમ્પ્યુટરમાં પછી પાછું એડિટિંગ કરવાનું. સારું ચાલો વિડીયો એ પૂરો કરી દેજો. નેક્સ્ટ વ્લોગમાં મળીશું.